नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય કમ્પ્યુટર એમાં આપણે દ્વિતીય સત્રમાં HTML ટેગ વિશે અભ્યાસ કરવાના, HTMLના પરિચય વિશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પ્રકરણ 2 આપણે બીજી પરીક્ષામાં પૂછાવાનું છે, બરાબર? તો આપણે ત્યાંથી અભ્યાસ કરીએ. HTML, તો HTMLનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. HTML એ વેબ પેજમાં ટેક્સ, ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે. HTML શું છે? તો વેબ પેજ એટલે કે વેબસાઇટની વેબ પેજ કહીએ છીએ ને, વેબ પેજમાં ટેક્સ્ટ એટલે લખાણ, ચિત્રો અને ધ્વનિ, ધ્વનિ એટલે કે અવાજ, બરાબર, સંગીત ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે. દરેક માર્કઅપ સંકેતને ટેગ કહે છે. જે માર્કઅપ સંકેત છે એને ટેગ કહેવામાં આવે છે. તો આપણે HTML ટેગ વિશે અભ્યાસ કરીએ. એક નંબર, HTML ટેગને હંમેશા કોણીય કૌંસ, એટલે કે આ રીતે આ ખૂણાવાળો કૌંસ દેખાય છે ને, એ રીતે એંગ્યુલર બ્રેકેટ્સ કોણીય કૌંસમાં લખાય છે. બે નંબર, HTML ટેગને તમે કેપિટલ કે નાના અક્ષરોમાં લખી શકો છો. આ HTML છે, તમે એને કેપિટલમાં અથવા તો સ્મોલ ABCDમાં પણ લખી શકો છો. નંબર 3, HTML ટેગ સામાન્ય રીતે જોડીમાં લખાય છે, જેમાં પ્રથમ ટેગ સ્ટાર્ટ ટેગ અને બીજાને એન્ડ ટેગ કહેવામાં આવે છે. એટલે જોડીમાં, એટલે શરૂઆતનો ટેગ અને છેલ્લે પૂરું થાય ત્યારે એન્ડ ટેગ, બીજે ટેગને એન્ડ ટેગ કહે છે. આથી આવા ટેગને કન્ટેનર ટેગ્સ તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે કોણિયા કૌંસમાં હેડ લખેલો છે, એન્ડ કોણિયા કૌંસ અને સ્લેશ હેડ, બરાબર, એટલે કે આ સ્ટાર્ટ ટેગ ધરાવે છે અને આ એન્ડ ટેગ છે, બરાબર. તો જુઓ અહીંયા છે કોણિયા કૌંસમાં સ્ટાર્ટ ટેગ, એટલે કે શરૂઆતનો ટાઇટલ સ્ટાર્ટ ટેગ છે, જે શીર્ષકની શરૂઆત દર્શાવે છે. આ શું દર્શાવે છે? શીર્ષક એટલે કે ટાઇટલની શરૂઆત દર્શાવે છે. અને અહીંયા કોણિયા કૌંસ છે અને આ લીટી છે, આ લીટીને કહેવામાં આવે છે ફોરવર્ડ સ્લેશ, બરાબર. એન્ડ ટેગ છે, આ શું છે? આ એન્ડ ટેગ એટલે છેલ્લે અંતનો ટેગ છે, તે શીર્ષકનો અંત દર્શાવે છે. એન્ડ ટેગ હંમેશા આ જે લીટી દેખાય છે ને ક્રાસી, એને ફોરવર્ડ, એને કમ્પ્યુટરની ભાષામાં અથવા ઇંગ્લિશની ભાષામાં શું કહે છે? ફોરવર્ડ સ્લેશ ધરાવે છે. એટલે તમને ખ્યાલ આવે કે આ ટાઇટલનો છે અને આ શીર્ષકના અંતનો છે, બરાબર, એટલે શીર્ષક અને શીર્ષકનો અંત. HTML ડોક્યુમેન્ટની સંરચના એટલે કે ફોર્મેટ, આપણે જે તૈયાર કરવાનું છે એ ફોર્મેટ. HTML ડોક્યુમેન્ટ નોટપેડ જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખાય છે. એટલે HTML ડોક્યુમેન્ટ શેમાં લખાય છે? નોટપેડ જેવા પ્રોગ્રામમાં. HTML ડોક્યુમેન્ટને એક ચોક્કસ ફોર્મેટ હોય છે. HTML ડોક્યુમેન્ટનું ફોર્મેટ હોય છે જે આ પ્રમાણે હોય છે, બરાબર. તો અહીંયા આપણે પહેલાં HTML સ્ટાર્ટ ટેગ, તો કયું છે આ સ્ટાર્ટ ટેગ? આપણું કયું છે? હેડ. પછી આ ટાઇટલ છે, બરાબર, ટાઇટલ ઓફ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટનું ટાઇટલ છે. અને આ ડોક્યુમેન્ટનું અંત છે, આ સ્લેશ ધરાવે છે, ફોરવર્ડ સ્લેશ એ ડોક્યુમેન્ટનો અંત છે. પછી અહીંયા આગળ આ સ્ટાર્ટ અને આ હેડ કોણીય કૌંસ છે અને ફોરવર્ડ સ્લેશ એટલે કે એન્ડ છે. પછી આ બોડી છે એ સ્ટાર્ટ ટેગ છે. કયો છે? સ્ટાર્ટ ટેગ એટલે કે શરૂઆતનો.
કન્ટેન્ટ ઓફ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટનું લખાણ. પછી આ બોડી છે એ સ્ટાર્ટ ટેગ છે, અને આ અહીંયા સ્લેશ ધરાવે છે, ફોરવર્ડ સ્લેશ, એટલે કોણિયા કૌંસમાં ફોરવર્ડ સ્લેશ અને બોડી લખ્યું છે, એટલે આ શીર્ષકનો અંત દર્શાવે છે, એટલે કે HTML શીર્ષકનો અંત. એક નંબર, HTML ડોક્યુમેન્ટ હંમેશા કોણિયા કૌંસ HTMLથી શરૂ થાય છે, અને કોણિયો કૌંસ અને ફોરવર્ડ સ્લેશ જે છે તેથી પૂરો થાય છે. શરૂઆત આનાથી થાય છે અને અંત ફોરવર્ડ સ્લેશમાં, શું કહેવાય, કોણિયા કૌંસમાં ફોરવર્ડ સ્લેશ અને HTMLથી પૂરો થાય છે. નંબર બે, કોણિયો કૌંસ હેડ અને કોણિયા કૌંસમાં ફોરવર્ડ સ્લેશ હેડની વચ્ચે લખાણમાં પેજ શેના વિશે છે, લેખકનું નામ, વેબ પેજની રચના, તારીખ વગેરેની વગેરે જેવી માહિતી હોય છે, એટલે આ બંનેની વચ્ચે આપણે લખાણમાં પેજ શેના વિશે છે, લેખકનું નામ, વેબ પેજની રચનાની તારીખ વગેરે માહિતી આ બંનેની વચ્ચે હોય છે, સ્ટાર્ટ ટેગ અને એન્ડ ટેગની વચ્ચે. આ માહિતી બ્રાઉઝર દ્વારા દર્શાવાતી નથી. નંબર ત્રણ, ટાઇટલ આ સ્ટાર્ટનું છે, એટલે કોણિયો કૌંસ જ છે, સ્ટાર્ટ ટેગ એટલે કે ટાઇટલ અને કોણિયા કૌંસમાં ફોરવર્ડ સ્લેશ ટાઇટલ વચ્ચેના લખાણમાં HTML ડોક્યુમેન્ટનું શીર્ષક હોય છે, તે બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બાર પર દર્શાવાય છે. ચાર નંબર, બોડી એટલે કે સ્ટાર્ટ ટેગ બોડી અને આ એન્ડ ટેગ બોડી, બરાબર, એટલે કે આ શીર્ષકનો અંત HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે, બ્રાઉઝર દ્વારા તે દર્શાવાય છે. HTML ડોક્યુમેન્ટ, તો HTML ડોક્યુમેન્ટ આ રીતે તૈયાર થાય છે. નોટપેડમાં આપણે HTML ડોક્યુમેન્ટની રચના કરીશું અને ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરી તે જોઈશું. એક નંબર, HTML ડોક્યુમેન્ટની રચના કરવા અને તેને સેવ કરવા માટે પહેલાં આપણે રચના કરવા વિશે જોઈએ. તો સૌથી પહેલાં આપણે શું ખોલવાનું છે, નોટપેડ. તો પહેલાં સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે સ્ટાર્ટ મેનુ આવશે. સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ ઉપર ક્લિક કરીશું, ઓલ પ્રોગ્રામમાં એસેસરી ફોલ્ડર ઉપર ક્લિક કરીશું, અને એસેસરી ફોલ્ડરની અંદર નોટપેડ પ્રોગ્રામ છે, તો તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને આ રીતની નોટપેડ વિન્ડો જોવા મળશે. જુઓ અહીંયા લખેલું છે અનટાઇટલ નોટપેડ. નંબર બે, નીચે મુજબ એક સાદા HTML ડોક્યુમેન્ટની રચના કરો. આ જે દેખાય છે એ સાદો HTML ડોક્યુમેન્ટ છે. તો અહીંયા આપણે પહેલાં કોણિયા કૌંસમાં HTML શેના વિશે લખવાનું છે, હેડ, બરાબર, પછી ટાઇટલ, માય HTML ડોક્યુમેન્ટ, અને આ એન્ડ, બરાબર, એન્ડ ટેગ ટાઇટલ, પછી આ એન્ડ કોણિયો કૌંસ છે, સ્લેશ છે અને હેડ છે, બરાબર, પછી આ બોડી કોણિયા કૌંસમાં બોડી એટલે કે ટાઇટલ. આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ એટલે કે હું અહીંયા મારો પહેલો HTML ડોક્યુમેન્ટ તૈયાર કરું છું, અને આ બોડીનું અંત, શીર્ષકનો અંત એટલે કોણિયો કૌંસ અને ફોરવર્ડ સ્લેશ બોડી, બરાબર, અને અહીંયા આગળ HTMLનો અંત આવે છે એટલે કોણિયા કૌંસમાં એન્ડ ટેગ HTML દર્શાવે છે. નંબર ત્રણ, મેનુ બાર પર ફાઇલ પર ક્લિક કરો. તમે એક ડ્રોપ ડાઉન મેનુ જોશો, જ્યારે તમે આ મેનુ બાર છે બીજી લીટી એમાં ફાઇલ પર ક્લિક કરશો તો તમને આ રીતની એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તો આપણે આ ડોક્યુમેન્ટ સેવ કરવું છે તો સેવ ઉપર ક્લિક કરીશું, એટલે આપ સેવ પર ક્લિક કરશો એટલે આ રીતનું આપણને સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે, બરાબર. એમાં આપણે ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર પર, ફોલ્ડરની અંદર ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં આપણે HTML ટેગ જે છે એ સેવ કરવાનો છે. તો અ ટેક્સ્ટ અહીંયા આગળ લખેલું દેખાય છે, TXT, બરાબર, ફાઇલ નેમ છે, બરાબર. તો ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં સેવ થશે. ફાઇલ નેમમાં તમે સ્ટાર પછી અહીંયા આગળ ટપકું છે એટલે કે અલ્પવિરામ પૂર્ણવિરામ છે, TXT ટેક્સ્ટ હાઇલાઇટ થયેલું જોશો, દેખાય છે આપણને આ રીતનું હાઇલાઇટ થયેલું. પાંચ નંબર, ફાઇલ નેમમાં તમે જે નામથી ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હોવ તે નામ
टाइप करो तो आप आग क्या नाम से सेव करूँ फर्स्ट HTML बराबर स्मॉल के कैपिटल गमे ते तमे टाइप करी सको छो फर्स्ट डॉट HTML ए रीते तमे सेव करी सको छो। याद रखो HTML ए HTML डॉक्यूमेंट फाइल नू एक्सटेशन छे। ज्यारे तमे HTML डॉक्यूमेंट सेव करो त्यारे फाइल ना नामनी पाछळ डॉट HTML हमेशा टाइप करो। ज्यारे तमे HTML डॉक्यूमेंट सेव करवाना हो त्यारे फाइलनू नाम आपी अने डॉट HTML तमारे टाइप करवानू रहेशे। फाइल नेम में फर्स्ट HTML डॉट HTML बराबर आपणी फर्स्ट HTML फाइल छे ने तो आपणे ए रीते फर्स्ट HTML डॉट HTML बराबर लखवानू। फर्स्ट HTML ए फाइलनू नाम छे अने डॉट HTML ए फाइल एक्सटेशन छे। આ રીતે આપણે લખી નાખ્યું ફર્સ્ટ HTML ડોટ HTML બરાબર। પછી આપણે અહીંયા આગળ સેવ પર ક્લિક કરવાનું। જુઓ અહીંયા સેવ પર ક્લિક કરો ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં ફર્સ્ટ HTML નામથી સેવ થશે। એટલે કે આપણે જ્યારે અહીંયા સેવ પર ક્લિક કરશું આ નામ લખીને ફાઇલ નેમમાં બરાબર પછી આ ડાયલોગ બોક્સ જતું રહેશે અને આપણે જે ડોક્યુમેન્ટ સેવ કર્યો તે ટાઇટલ બાર પર ડોક્યુમેન્ટ શું નામથી આપણને દેખાશે ફર્સ્ટ HTML નામથી સેવ થશે। જો અહીંયા આગળ ફર્સ્ટ HTML નોટપેડ લખેલું આવે છે વિદ્યાર્થી મિત્રો તો આપણું જે આ ડોક્યુમેન્ટ છે એ આ રીતે ફર્સ્ટ HTML ફાઇલ નેમથી સેવ થયેલું છે। ટાઇટલ બાર પરનું નામ પણ અનટાઇટલ નોટપેડમાંથી ફર્સ્ટ HTML નોટપેડમાં બદલાઈ જશે। પહેલાં જ્યારે આપણે આ સેવ નહોતી કરી ફાઇલ HTMLની બરાબર ત્યારે અનટાઇટલ નોટપેડ એ રીતનું ટાઇટલ બાર હતું પરંતુ જ્યારે આપણે આ ફાઇલ સેવ કરી ફર્સ્ટ HTML કરીને ત્યારે અહીંયા આગળ નામ આગળ આવી જાય છે કે ફર્સ્ટ HTML નોટપેડ અને આપણી જે આ ફાઇલ છે એ સેવ થયેલી દેખાય છે। સાત ટાઇટલ બાર પર નોટપેડ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો। હવે આપણે નોટપેડને બંધ કરવું છે તો ક્લોઝ બટન પર ક્લિક કરશું બરાબર। બે નંબર HTML ડોક્યુમેન્ટ જોવા, હવે આપણો આ જે HTML ડોક્યુમેન્ટ સેવ થયો છે એને ફરીથી જોવું છે તો નંબર એક ઇન્ટરનેટ ચાલુ કરો। નંબર બે ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, તમે સ્ટાર્ટ મેનુ જોશો। સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને કયું મેનુ દેખાશે, સ્ટાર્ટ મેનુ। હવે આપણે ઇન્ટરનલ એક્સપ્લોરર પર ક્લિક કરવાનું છે। નંબર ત્રણ સ્ટાર્ટ મેનુ પર ડાબા પેન પર ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ક્લિક કરો, બ્રાઉઝર એની મેળે ડિફોલ્ટ હોમ પેજ HTML www.google.com દેખાશે બરાબર। અહીંયા ક્લિક કરશો એટલે આપણને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। મેનુ બાર પર ફાઇલ નેમ પર ક્લિક કરો, તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। જ્યારે તમે અહીંયા આગળ ફાઇલ નેમ પર ક્લિક કરશો એટલે તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। જો અહીંયા આગળ આપણે જે સેવ કર્યું ને, આપણે જ્યારે સ્ટાર્ટ મેનુ પર ઇન્ટરનેટ એક્સપ્લોર પર ક્લિક કરીશું ત્યારે આપણને આ રીતનું એક બોક્સ જોવા મળશે। હવે આપણે અહીંયા આગળ ફાઇલ પર ક્લિક કરીશું અને ઓપન આ મેનુ ઓપન પર ક્લિક કરો એટલે ઓપનનું ડાયલોગ બોક્સ જોવા મળશે। આપણે જ્યારે ઓપન ઉપર ક્લિક કરીશું ત્યારે આ રીતનું એક ડાયલોગ બોક્સ જોવા મળશે। હવે અહીંયા આપણે ફાઇલ નેમ લખીશું ફર્સ્ટ HTML બરાબર, અથવા તો અહીંયા બ્રાઉઝર ઉપર ક્લિક કરીશું તો તમને વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરરનું ડાયલોગ બોક્સ જોશો। કયું જોશો? વિન્ડોઝ એક્સપ્લોરરનું ડાયલોગ બોક્સ। બરાબર આ રીતનું છે। હવે અહીંયા આપણે ડોક્યુમેન્ટ્સમાં ક્લિક કરવાનું છે બરાબર। ડાબા પેન પર ડોક્યુમેન્ટ પર ક્લિક કરો, ક્યાં ક્લિક કરવાનું છે? ડોક્યુમેન્ટ્સ પર, જેમાં ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ સેવ કરેલો છે। આપણે ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ સેવ કરેલો છે। જમણા પેન પર તમે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી જોઈ શકશો બરાબર। આ છે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી, આ જે તમને દેખાય છે ને આ છે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી। એમાં આપણો અહીંયા આગળ લખેલો છે
આ ડોક્યુમેન્ટનું ફોલ્ડર ખુલ્યું છે, એમાં આપણે આ જે ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ સેવ કરેલો હતો, બરાબર, આ નામ પર ક્લિક કરો. ડોક્યુમેન્ટના નામ પર ક્લિક કરો, વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. એટલે આ જે વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરરનું ડાયલોગ બોક્સ છે ને, એ જતું રહેશે. અને ઓપન થયેલા ડાયલોગ બોક્સમાં ડોક્યુમેન્ટનું નામ તેના પથ સાથે દેખાય છે. જો આ ડોક્યુમેન્ટનું નામ ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ નેમ દેખાય છે, ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરો. ઇન્ટરનેટ એક્સપ્લોરર ઇન્ટરનેટ પર એક વેબ પેજ તરીકે તમારો HTML ડોક્યુમેન્ટ દર્શાવશે. એક વેબ પેજ તરીકે આપણો ડોક્યુમેન્ટ દર્શાવશે, બરાબર છે. અહીંયા આગળ હવે માય HTML ડોક્યુમેન્ટ વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર, બરાબર, આપણે જે અહીંયા ટાઈપ કરેલું ને, તો અહીંયા આપણે જે ટાઈપ કર્યું તે સામગ્રી છે. પછી એડ્રેસ બાર, આને શું કહેવાય, એડ્રેસ બાર, બરાબર. અહીંયા આગળ લખ્યું છે કોણીય ત્રિકોણમાં ટાઇટલ, અને આ સ્ટાર્ટ ટેગ છે, અને આ ટાઇટલ એન્ડ ટેગ છે. વચ્ચેનું લખાણ માય HTML ડોક્યુમેન્ટ ટાઇટલ બાર પર દર્શાવે છે, બરાબર, અહીંયા દર્શાવે છે ને. એક્ટિવ ટેબ પણ ડોક્યુમેન્ટનું શીર્ષક માય HTML ડોક્યુમેન્ટ દર્શાવે છે, બરાબર. એક્ટિવ પેજનું શું દર્શાવે છે, અહીંયા પણ દર્શાવે છે ને, HTML ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ અહીંયા પણ દર્શાવે છે. એક્ટિવ ટેબ પણ ડોક્યુમેન્ટનું શીર્ષક માય HTML ડોક્યુમેન્ટ દર્શાવે છે. હવે અહીંયા આગળ કોણીયા ત્રિકોણમાં લખ્યું છે બોડી એન્ડ, એટલે કે બોડીનું સ્ટાર્ટ ટેગ અને આ એન્ડ ટેગ વચ્ચેનું લખાણ. આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ બ્રાઉઝર દર્શાવે છે. એડ્રેસ બાર પર ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે. આ છે એડ્રેસ બાર, બરાબર ને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો અભ્યાસ પાના નંબર 66 સુધી પૂર્ણ કરીએ છીએ. તો તમારે, આપણે પાઠ શરૂ કર્યો ત્યાંથી પાના નંબર 66 સુધીનું હોમવર્કમાં વાંચન કરવાનું છે. તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે એનું પ્રેક્ટિકલ પણ કરી શકો છો, ખરું ને વિદ્યાર્થી. તમે પ્રેક્ટિકલ કરશો તો તમને આ ચેપ્ટર છે એ વધારે સરસ રીતે સમજવામાં, શીખવામાં સરળતા રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આવજો આવતા પીરિયડમાં નવા ભાગ સાથે ફરી મળીશું.